એક પપ્પા અને એક દીકરો બે જણા ગાડીમાં જતા હતા નાનકડી અલ્ટો ગાડી પપ્પા ગાડી ચલાવે દીકરો બાજુમાં બેઠેલો અને એક અવડી પસાર થઈ એટલે દીકરાએ કહું જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો ઓવરટેક કરો પણ કે પપ્પા કરી શક્યા નહીં પપ્પાએ કહ્યું કે બેટા વિલ ટ્રાય નેક્સ્ટ વળી બાજુમાંથી એક ઇનોવા પસાર થઈ એટલે દીકરાએ કહું જલ્દી કરો યાર આ તો ઇન્ડિયન ગાડી છે જલ્દી થશે આપણાથી થશે ચલો 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 પણ કંઈ થયું નહીં ત્રીજી મર્સિડીઝ પસાર થઈ દીકરાએ કહ્યું જલ્દી કરો જલ્દી કરો પણ કંઈ પપ્પા કાઢી શક્યા નહીં એટલે દીકરો ચીડાઈ ગયો કે યાર તમે તો ઓવરટેક બી નથી કરી શકતા એટલે પપ્પાએ કહ્યું કે બેટા એના હોર્સ પાવર જો આપણા હોર્સ પાવર જો એ ગાડીની સાઈઝ જો આપણી સાઈઝ જો આપણે ન કરી શકીએ એ ગાડીઓની સાથે હરીફાઈ એટલે દીકરાએ કહ્યું કે તો પછી મારા ક્લાસના બીજા છોકરાઓ સાથે મને શું કામ સરખાવો છો આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણું સુખ છે ને એ આપણને બીજાની સરખામણીમાં ઓછું લાગે છે અને આપણું દુઃખ છે ને એ બીજાની સરખામણીમાં બહુ વધારે લાગે છે તમે કોઈ પણ માણસને પૂછો તો એમ કે મારા જેવું દુઃખ તો કોઈએ જોયું જ નહીં હોય મને જેટલા પ્રોબ્લેમ છે ને સાહેબ હું તમને કહેવા બેસું ને તો તને અનંત જ નથી કોઈ એમ કહે છે કે સાહેબ મારા જેવું સુખી કોઈ નહીં જાઓ જોઈ જગતમાં આપણે બધાને વાંધા પાડવાની એટલી મજા આવે છે એકબીજા સાથે જિંદગી સાથે સંજોગો સાથે સમય સાથે અને આપણા બાળકોને પણ આપણે વારસામાં આ જ આપી જઈએ છીએ શું તો કે વાંધા પાડો બચ્ચું રિઝલ્ટ લઈને ઉત્સાહમાં આવે એકદમ ને મા બાપને આપે અને મા બાપ હાથમાં લે રિઝલ્ટ એની સાથે જ કે હાઈએસ્ટ કોના છે આપણે શું લેવા દેવા આઈએસ્ટ કોના છે તમારું બાળક પાસ થયું છે સારા માર્કે પાસ થયું છે કદાચ સારા માર્કે નથી થયું તમે ધારેલા માર્કે નથી થયું તોય પાસ થયું છે આનંદ એ વાતનો છે કે એના પાંત્રીસ આવ્યા છે પાસઠ ક્યાં કપાયા એમાં ક્યાં રડો છો આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે એને ક્યાં ગુમાવ્યા એની કચકચ કરો દરેક માણસ સાયન્સમાં જ હોશિયાર હોય દરેક એન્જિનિયરિંગમાં જ જાય દરેક ડોક્ટર જ થાય તો આ દેશમાં પેઇન્ટર સિંગર સ્થાપત્ય કરનાર ગીત ગાનાર મ્યુઝિક ક્યાં ક્યાંથી આવશે આ બધું બધા ઇજનેરો અને ડોક્ટરો જ પેદા કરીશું તો આ દેશમાં કલા સંસ્કૃતિ સાહિત્યનું શું થશે આવો વિચાર આપણે કોઈ દિવસ ક્યારેય કરતા જ નથી કેટલી બધી દીકરીઓને એની મમ્મી ખખડાવે ત્યારે એવું કે કે રાંધતા નહીં શીખે તો તારું શું થશે ખરેખર સ્ત્રી જ રાંધતા શીખે એ આખો ખ્યાલ જ છેલ્લા થોડા વર્ષોમાં તોડી ફોડીને ફેંકી દેવાયો છે કારણ કે મોટા ભાગની ફાઈવ સ્ટાર હોટેલના કુક પુરુષો છે પુરુષો માટે કુકિંગની કરિયર છે આવો વિચાર કોઈ માને કોઈ દિવસ આવતો જ નથી અને એમાં જો છોકરો રસોડામાં ઘૂસીને વટાણા ફોલતો હોય કે સરસ ટમેટા સમારતો હોય કે કાંદા બહુ જ સરસ ચોપ કરતો હોય તો મા બાપ એમ કે રસોયો છે રસોઈયો ચાલ બહાર નીકળ સારો નથી લાગતો પણ આ પણ કારકિર્દી છે અને બહુ લાખો રૂપિયા કમાવાની કારકિર્દી છે સંજીવ કપૂર કેટલી મોટી ગ્લેમરનો માલિક છે કેટલા પુસ્તકો વેચ્યા છે સ્ત્રીઓ સંજીવ કપૂરના શોથી તો રસોઈ શો જોતી થઈ કેટલી ફેન્સી વસ્તુઓ શીખવાડે કોણ એવું નક્કી કરે કે સ્ત્રી વિમાન ન ઉડાડે ને પુરુષ રસોઈ ન કરે આઈ એમ સોરી હું સામાન્ય રીતે કરતી હોઉં છું પણ આજે રહી કરું કોણ એવું નક્કી કરે કે સ્ત્રી વિમાન ન ઉડાડે અને પુરુષ રસોઈ ન કરે આ નિર્ણયો આપણે કરેલા નિર્ણયો છે સમાજે આ વિચાર સાથે પોતાનો અભિપ્રાય આપ્યો કે આ અનુકામ આનું કામ આ કરે આ કરે મને ઘણી વાર બહુ આમ ગર્વની અનુભૂતિ થાય જ્યારે હું વિમાનમાં ક્યાંક ઉતરું કે ક્યાંક બેસતી હોઉં અને એમ કે આપણી પાયલટ ફલાણી ફલાણી મિસ આ છે કે મિસિસ આ છે અને છોકરી જ્યારે આપણે ઉતરતા હોઈએ ત્યારે પાયલટ્સ બહાર આવીને ઉભા રહે અને એટલો બધો ગર્વનો અને આનંદનો અનુભવ થાય કે એક છોકરી હવે પાઇલટની કારકિર્દીનો વિચાર કરી શકે છે છોકરીઓ આર્મીમાં જાય છે મેજર કમાન્ડર થાય છે હવે એવા કોઈ છોચ રાખવાનું કોઈ કારણ જ નથી જે આપણે આપણી જાતે નક્કી કર્યા છે કે આ કામાનું ને આ કામાનું કેટલી બધી સ્ત્રીઓને ભરતગૂંથણ શીખવવામાં આવે એવું કહીને કે આ તો સ્ત્રીઓનું કામ છે ભરતગુંથણ એ સ્ત્રીઓ કરે એવું આપણે કેટલી વાર ને કેટલી એ રીતે આપણી દીકરીને ને આપણી બહુને બધાને કહેતા હોઈએ સાહેબ બધા સારા દરજીઓ પુરુષ છે ઉત્તમ બ્લાઉઝ તમે સીવવા હોય તમારે તો એ તમારે પુરુષ દરજી પાસે જ જવું પડે ને એવું ટાઈટ સુપર ફિટિંગ આપે તમને તો એનો અર્થ એમ થયો કે કોઈ એક કામ કોઈ એક વ્યક્તિનું છે આવું ક્યારેય નક્કી કરી લેવાનું દુનિયાએ કોઈ દિવસ કહ્યું જ નથી આ તો આપણે આપણા મનમાં નક્કી કર્યું કે આ કામ આ કરે ને આ કામ આ કરે મને બહુ માન થાય એવા પુરુષો માટે કે જે સુપબ રસોઈ બનાવી શકે સારા કુક હોય એવા પુરુષથી હું બહુ અભિભૂત થઈ જાઉં કેમ કારણ કે મને એમ થાય કે આ આ તો આખી જિંદગી એને એમ જ કહ્યું હશે તું રહેવા દે ભાઈ અને છતાંય કરી શકે છે આટલી કુશળતાથી કરી શકે છે અને આટલી રીતે કરી શકે છે મારા દીકરાને હું આવું કયા કરું વારે વારે કે તું રસોઈ શીખ રસોઈ શીખ તે એક દિવસ એને ઉત્સાહ આવી ગયો એટલે એને સવારે ચા બનાવી એકદમ આમ અદ્ભુત રીતે એને નાનું ફ્લાવર વાઝ મૂક્યું ને એમાં ફૂલ ગોઠવ્યું ને ટ્રે લઈને આમ મારા બેડરૂમમાં એકદમ સુપબ રીતે સર્વ કરવા આવ્યો એણે જેવું કપ પરથી પેલું કોસ્ટર કાઢ્યું એટલે મેં કીધું આમાં શું નાખ્યું છે એટલે એણે કીધું કેમ આદું નાખ્યું છે મેં કીધું દીકરા સુગંધ આંબા હળદરની આવે છે બંને સરખા જ દેખાય નક્કી તમારે સુગંધ પરથી કરવાનું છે કે આદુ છે કે આંબા હળદર છે જિંદગીમાં પણ આવું છે સરખા દેખાતા લોકો સરખા હોય એવું જરૂરી નથી એની છાલ ઉતરે ત્યારે ખબર પડે કે એમાંથી શેની સુગંધ આવે છે અને આ છાલ ઉતરે ને ત્યાં સુધી પ્રતીક્ષા કરવી ઉતાવળ ન કરવી કોઈના વિશે નિર્ણય કરવાની હજી પુત્ર બધું પરણીને ઘરમાં દાખલ થાય ને એટલે મા જજમેન્ટ લઈ લે આપણને આવી કહેવત શીખવવામાં આવી છે કે પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી કેવી રીતે તમે તમે પોતે પણ તમારા મનને એટલો સમય આપો કે તમે પૂછો તમારી જાતને તો તમને ખબર પડે કે બારણામાંથી કોઈના લક્ષણ ખબર પડે અને એની સામે તરત જ ગુજરાતીમાં બીજી કહેવત શું છે તો કે નાણાં જોઈએ કસીને માણસ જોઈએ વસીને આ બંને સામે કહેવત છે સાચી કહીને ખોટી કહી એક કહેવત એમ કે બોલે એના બોર બેચાય બીજી એમ કે ન બોલે આમાં નવ ગુણ આમાંથી સાચી કહીને ખોટી કહી કરવાનું શું કહેવતો તો બનતી રહે સમાજ પોતાની રીતે પોતાની વાત કરતો રહે દરેક માણસે જાતે નિર્ણય કરવાનો છે કે એણે એના સંબંધોમાં એની દીકરીના ઉછેરમાં એના સંતાનના ઉછેરમાં એની પુત્રવધુ સાથેના સંબંધોમાં શું કરવાનું છે હમણાં હમણાં બધા બહુ કમ્પ્લેન કરે છે કે છોકરાઓ સ્માર્ટ છે હમણાં અહીંથી આ ભાઈએ પણ કહ્યું કે છોકરાઓને મોટિવેશનની જરૂર નથી બહુ સ્માર્ટ છે તે કેમ ન હોય તમે એક સાદો ફોન આવો ખરીદીને આવો ઘેર અને છ મહિનામાં એનું નવું વર્ઝન બજારમાં આવે છે વધુ અપગ્રેડેડ ચીજો સાથે વધુ ફીચર્સ ઉમેરીને વધુ બીજું બધું એમાં નાખીને તમને એક્સ આઈફોન એક્સ પછી એક્સ પ્લસ એસેટ પછી એસેટ પ્લસ તરત જ એ લોકો નવું વર્ઝન આપે છે આટલા વર્ષોથી ઉપરવાળો માણસ બનાવે છે તો નવા વર્ઝન જ ના આપે તમને આજથી દસ વર્ષ પહેલાં જેવા છોકરા હતા એવા જ આજે બી આપે આ બધા અપગ્રેડેડ વર્ઝન છે નવા ફીચર જોડે જબરજસ્ત છે આ બધા તમે એને એક્સપ્લોર તો કરો તમને જ ખબર પડશે કે આમાં કયા બટન દબાવવાથી શું થાય છે આ બહુ ચેમ્પિયન વર્ઝન્સ છે બધા આપણે એનો પૂરો ઉપયોગ કરી શકતા નથી કારણ કે આપણને એના ફીચર આવડતા નથી આપણો સામાન્ય ઉપયોગ શું છે તો કે ફોન ઉપાડવા ને મૂકવા અને નહીં તો પછી દેખાડવા તમે કયો ફોન વાપરો છો એના પરથી તમારું સ્ટેટસ નક્કી થાય હું ક્યાંય સુધી પેલો નાનો નોકિયાનો ફોન વાપરતી હતી તો મને એક દિવસ એક ભાઈએ કહ્યું કે બેન આ સારો ન લાગે તમારે સારો ફોન લેવો જોઈએ મેં કીધું આ બહુ સારો છે મારે જે ઉપયોગ છે એ પ્રમાણે આ મસ્ત ફોન છે તો એ ભાઈને લાગી આવ્યો એમણે મને ફોન ગિફ્ટ કરવાનો પ્રયત્ન કર્યો એમને એમ થયું કે આ બેનને પોસાતું નહીં હોય કાં તો કંજૂસ હશે જે એમના મનમાં હોય અગત્યનું એ છે કે આપણા સંતાનો એ દેખાડવાની ચીજ નથી આપણે આપણા બાળકનું પ્રદર્શન કરીએ છીએ નાનકડું દોઢ બે વર્ષનું બચ્ચું હોય ને અને ઘરમાં કોઈ આવે એટલે કે જો અંકલ આવ્યા પોએટ્રી બોલી બતાવો આ રમકડું નથી કે તમે બટન દબાવો એટલે નાચે ટેલેન્ટ શો કરે પોતાના છોકરાનું આંખ બતાવો નાક બતાવો બોલી ન શકતું હોય ત્યારે એ બધું બતાવવાનું પછી પોએટ્રી કહેવાની પોએટ્રી પતી જાય તો ડાન્સ બતાવવાનો ડાન્સ પતી જાય તો પછી કે ગોવિંદા કેવી રીતે નાચે છે એ બતાવો આ વાંદરું છે તમે ડૂગડૂગી વગાડો એટલે નાચે ડોન્ટ ડૂ ધીસ વિથ યો ચાઇલ્ડ ઘરમાં આવનારા દરેક માણસની સામે તમારું બાળક કેટલું હોશિયાર છે એના પ્રદર્શનની કોઈ જરૂર નથી કારણ કે તમે જ્યારે આ કરો છો ત્યારે અજાણતા જ તમે તમારા બાળકને મહત્ત્વ આપો છો અને એને આ મહત્ત્વ લેવાની ટેવ પડી જાય છે પછી એક સમય એવો આવે છે કે જ્યારે તમારા ઘરમાં મહેમાન આવ્યા હોય ત્યારે એને પોતાની વાત કહેવી જ હોય એને પોતાની રીતે જ વર્તવું હોય એ પોતાનું જ કરે અને ત્યારે તમને એમ થાય કે ડિસિપ્લિન નથી પણ તમે જ તોડી